એક વ્યક્તિએ ઘરમાં ચોરી કરી લીધા પછી પણ એને પ્રેમથી સ્વીકારવી અને સુધારવાનો પ્રયત્ન કરવો અઘરું લાગે છે. તમારી આદત અને તમારી હાલત એવી છે, ગાંઠ ખોલવામાં તમને રસ નથી, ગાંઠને કૈચીથી કાપી નાખવામાં જ રસ. પોઝિટિવ એટીટ્યુડ ઉભો કરી દો, ગાંઠ છૂટી પડી જશે. એક દિવસે નહીં તો 10 દિવસે પણ રિઝલ્ટ મળશે. જે ગાંઠ ખુલતી ના હોય ને તો રોજ થોડો 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 પૂછો આ બહેનોને, પ્રયત્ન કરે કે ના કરે, 10મા દિવસે પણ એનું રિઝલ્ટ મળે. વ્યક્તિ ગમે તે કઈ લબાડ હશે એને પ્રેમથી પોઝિટિવિટી પોઝિટિવ એપ્રોચથી સુધારવાનો પ્રયત્ન કરશો, એક દિવસ એનું રિઝલ્ટ મળશે મળશે મળશે. કહી દઉં, પોઝિટિવ એપ્રોચનો બીજો સુંદર શબ્દ છે ગુજરાતીમાં સમાધાન. મને ગમતી વસ્તુ જયારે મારી પાસે ન હોય ત્યારે જે વસ્તુ મારી પાસે છે એને ગમતી કરી દેવી, એનું નામ પોઝિટિવ એપ્રોચ. બારીવાળી જગ્યા નથી મળી, કાંઈ વાંધો નહીં. ખુરશી નથી મળી, કાંઈ વાંધો નહીં. સંવત્સરનું પ્રતિક્રમણ કરવા ગયા, ટેકો ના મળ્યો, ડોન્ટ વરી. પણ મારા સાહેબ, આપણે ત્યાં કટાસનું પાથરી ને આવ્યા હોઈએ અને આપણે આવ્યા ત્યારે કોઈ આપણું કટાસનું ઊંચું કરીને ફેંકી દીધું હોય ત્યારે શું કરવાનું? પોઝિટિવ એપ્રોચ, મારા કરતા એને વધારે જરૂર હશે. કરી શકો આવું? મારા કરતા એને વધારે જરૂર હશે. મારે એક જ ઉપવાસ છે, એને 28 હશે. છો બેઠો, મારા સાહેબ 3 ટાઈમ ઝાપટીને બેઠો હોય પાછો. આ ઝાપટેલાઓને ટેકા જોઈતા હોય છે, તપસ્વીને કોઈ ટેકા જોઈતા જ નથી. તપસ્વીને તો આપણે ટેકો આપીએ. સંખેશ્વરમાં કદાચ તમારી પાછળથી આગળ આવી ગયું, બોલો સમાધાન શું કરવાનું? નહીં, આજે તમને જવાબ આપવો છે અને જવાબ એવો આપવો છે કે જિંદગીમાં હવે તમે ક્યારે આ બાબતમાં તો ભૂલ નહીં જ કરો. બોલો શું? શું પૂજા એને કરી લેવા દો એમ? નહીં, પોઝિટિવ એપ્રોચ જેમાં તમારું મન સમાધાન માને, સમાધાન કરે કે નહીં આ રીતે આપણે સમાધાન કરી શકીએ છીએ, કોઈ આગળ આવે તો વાંધો નહીં, એને પ્લસમાં જવા દેજો. તમારે માઇનસમાં નથી રહેવાનું, તમારે પ્લસમાં રહેવાનું. પ્લસમાં રાખે એને સમાધાન કહેવાય. શું સમાધાન? શું કીધું? યસ. એક વ્યક્તિ પાછળથી આવીને આગળ ગઈ, પૂજા કરી, 2 મિનિટ ગઈને, હું કદાચ મારો વહેલો નંબર આવ્યો તો પછી ઉભો રહેવાનો જ નતો, કારણ કે 3 કલાકથી તો ટીચ આઉટ, ખાલી આ પૂજા કરું એટલી જ વાર. એ વ્યક્તિ વધારે 2 મિનિટ લીધી, એટલો સમય દાદાની સામે ઉભા રહેવાનું મળ્યું ને, એનો પાડ માનો ધન્યવાદ. પાછળથી આગળ ઘૂસી ગયો તો અમને 2 મિનિટ માટે ઉભા રહેવા મળ્યું, પ્રભુના દર્શન થયા. આ સમાધાન છે ભાઈ. આનો અર્થ એવો નહીં કરતા કે હવે આપણે બધાએ ઘૂસી જવાનું, તો બીજાને 2 મિનિટનો લાભ. તમને તો આમથી બાંધવા દે તો આમથી છડકી જાય. જમવા ગયા, આખી પંગત ભરાઈ ગઈ, બેસવા જગ્યા નથી. જગતભાઈ શું વિચારવાનું? શું? અચ્છા, જગ્યા ન મળે તો પીરસવાનું, ને તો બેસી જવાનું. આ અમદાવાદી કહેવાય. અક્ષય કુમારે નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યુ આપ્યો ને, ત્યારે નરેન્દ્ર મોદીને એને પૂછ્યું કે અમદાવાદ માટે તમારું શું કહેવું છે. એણે બહુ નરેન્દ્ર મોદીએ સરસ જવાબ આપ્યો તો એણે કીધું કે તમે કોઈ સ્ટેશન પર ઉભા હો અને તમને કોઈ પૂછશે કયું સ્ટેશન, અને એ વખતે ઓલો પ્લેટફોર્મ પર ઉભો રહેનારો એમ કે, પેલા 5 રૂપિયા તો સમજી લેવાનું કે હવે જવાબ માંગવાની જરૂર નથી. આ કયું સ્ટેશન? લો, પીરસવા નીકળી પડ્યા. શું કરવાનું? પોઝિટિવ એટીટ્યુડ શું ભાઈ? સવારે નૌકારથી ઝાપટીને આવ્યા છે, જેટલું મોડું બેસવું એટલું સારું છે ને, સાંજનું બચી જશે. થોડું લેટ વાપરશું. એક તો ભૂખ હજી જોઈએ તેવી લાગી નથી, કદાચ આ પંગત એટલા જ માટે ભરાઈ ગયું છે કે મારી ભૂખ ખુલે. આપણી ભૂખ ખુલ્યા પછી આપણે મસ્તીથી. મને એક જણ કહેતો હતો કે મારે પંગતમાં બેસવું તો વચ્ચે જ બેસવું, આગળ નહીં બેહું ને પાછળ નહીં બેહું.
મેં કીધું એનું કારણ શું? મને કે સીધું છે, આ લોકોના કઈ ભરોસા નહીં, ક્યારેક આમથી પીરસવાનું શરૂ કર્યું, ક્યારેક આમથી કરે, હવે આમથી કરે તો અહીંયા આવતા પૂરું થઈ જાય, આમથી કરે ક્યાં આવતા, વચ્ચે બેઠા હતો દોય બાજુ છે, આને દો આને દો. આવા બધા પોઝિટિવ એટીટ્યુડ જબરા આવડે છે. કોઈ ગમે તેટલો હેરાન કરે એ વખતે પણ તમે તમારું પોઝિટિવ શોધી લો.